नन्दाम्बो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायणमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहास रुचिरात्नम्भुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायणभगवाननि શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની જય બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્ર સાગર ગ્રંથની અંદર ભગવાન શ્રીહરિના ચરિત્રો કુર ત્રીજા અને તરંગ ત્રીસ એની અંદર લખે છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને આ કથા સંભળાવતા એમ કે છે કે સુંદરજી સુથાર જ્યારે ભૂત જવા આવ્યા ત્યારે મહારાજે એમ કીધું કે મુક્તાનંદ સ્વામીને કહેજો કે વહેલા આવીને અમને દર્શન આપે અને ગઈકાલ આપણે દર્શન શબ્દ ઉપર ઘણું બધું સમજ્યા હતા આગળ મુક્તાનંદ સ્વામી કહે છે આધારન સ્વામી લખે છે તમે ભુજ જઈને મુક્તાનંદ સ્વામીને અમારા જય સ્વામિનારાયણ કહેજો હવે અહીંયા આવીને અમને સૌને દર્શન આપે બસ આટલા સમાચાર જરૂર કહેજો પછી મયારામ ભટ્ટે એક પત્ર લખ્યો તેમાં અલગ અલગ વિગતવાર વિવેક ભર્યા સમાચાર લખ્યા અને તે પત્ર સુંદરજી ભાઈને આપ્યો શ્રીહરિને મનમાં ઘણો આનંદ થયો મયારામ ભટ્ટે પત્ર લખ્યો બ્રાહ્મણ હતા અભ્યાસ કરેલા હતા વિદ્વાન હતા એમનું નામ લખાયું શિક્ષાપત્રીમાં મયારામ ભટ્ટ મહારાજને બહુ વાલા હતા મહારાજના અભિપ્રાય ને જાણવા વાળા હતા વિવેક ભર્યો પત્ર લખ્યો અહીં એવું લખ્યું છે અત્યારે તો પત્ર લખતા આવે તો બંધ થઈ ગયું ને આ વોટ્સએપ એવા આવી ગયા ને ફોન એવા આવી ગયા તે પત્રનો જમાનો જતો રહ્યો પહેલા તો ઓહો પત્ર આવતો હોય એ પત્ર લખાતો હોય લખવા બેહે ને એ બે દિવસે તો પત્ર લખી રહે એટલો સરસ રીતે લખે અને વાંચે ને એ બે પાંચ વખત વાંચે પણ આ યુગ એવો થઈ ગયો ને તે પત્ર તો હાવ ને એવો મુકાઈ ગયો પહેલાં પેલો ટપાલ મળતે ટપાલ પોસ્ટનો કાગળ આટલો આવતો ને પંદર પૈસા કે પાંચ પૈસા કે દસ પૈસાનો એની અંદર પત્ર લખાતા હવે તો પત્ર નો યુગ જ બંધ થઈ ગયો બસ બટન દબાવ્યું હાજર પત્ર લખવાનું બંધ થયું પણ થયું શું ભલે એમ કે પત્રમાં શું લખવું આવે તમે રોજ તો મળી જાઓ છો પરંતુ પત્ર એની અંદર ભાવ બહુ જણાતો આ ફોન થઈ ગયા ને વોટ્સએપ થઈ ગયા ને એમાં કોઈ ભાવ ના જણાય ખાલી બસ ઓફિશિયલ બધા એકાબીજાને મળે છે અને વાત કરે છે એવું થઈ ગયું પત્રનો તો જો રામાનંદ સ્વામીએ મહારાજ ઉપર પત્ર લખ્યો મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામી ઉપર પત્ર લખ્યો બધે દિવ્ય પત્રો આપણે પણ જે જમાનામાં પત્ર લખવાની આપણને ટેવ હતી ને એ બધો દિવ્ય ભાવ રજૂ થાય અને પત્ર લખવો જ જોઈએ હજુ પણ લખવો જોઈએ મહારાજ અને ભગવાનના સંતો ભક્તો એને પત્ર લખવો જોઈએ પત્ર લખવાની પાછો વિવેક પણ શીખવો જોઈએ કે જ્યારે પત્ર લખે ત્યારે પત્રની અંદર આગળ જે વ્યક્તિને તમે પત્ર લખો છો એની ઉપમાઓ લખાય એના સદગુણો લખાય અને એ લખ્યા પછી મોટા પુરુષ છે તો એમના ચરણમાં દંડવટ સહિત જય સ્વામિનારાયણ લખાય ભક્ત છે તો એને અમારા ખૂબ ભેદથી જય સ્વામિનારાયણ એમ લખાય આખા પરિવારના બધા ક્ષેમ કુશળ હશો અમે ક્ષેમકુશળ છીએ મહારાજની ની દયા થી અને પછી વિગતવાર લખાય હવે આ પત્ર લખવાનો યુગ તો ગયો ને વિવેક ભર્યો પત્ર અહીં શું કીધું પત્ર લખ્યો પણ ઘણાને પત્ર લખવાનો હોય ને તો વિવેક ભર્યો ના આવડે વિવેક ભર્યો એટલે પહેલાના જે જૂના જૂના માણસો આજે પત્ર લખે ને તો એનો અડધો પેજ તો આખો ઉપમામાં જતો હોય અડધું પેજ તો ઉપમામ જાય પછી તો પત્ર ચાલુ થાય બોલો એને આટલો પોસ્ટ કારણ કે પૂરો કરે તો પછી આવે કે શ્રી ફલાણા સ્વામી કે ભગત એવડી મોટી તો ઉપમાઓ આપે એ રીત હતી પત્રની એટલે વિવેક ભર્યો પત્ર લખ્યો હામેના જે પુરુષને પત્ર લખીએ છે એના સદગુણો એનું જે સ્થાન એની જે પ્રતિભા એનું વર્ણન કરતો એમના સંત ગુણ ભક્તગુણનું વર્ણન કરતો એ ઉપમામાં જાય પછી એમના ક્ષેમકુશળ પૂછાય પછીથી એમની બહુ યાદ આવતી એમના પ્રસંગો છે એને થોડા ઘણા રજૂ કરાય અને પછી તમારે શું કેવું છે પછી કહેવાય ને આ તો પત્ર લખતા ના આવડે તો સીધું જ લખી દે આમ કરવાનું છે ને આમ જમી લેજો આવી જજો એમ ના લખાય રીત છે પત્ર લખવો એ મયારામ ભટ્ટ એમાં કુશળ હતા બહુ સરસ પત્ર લખ્યો ઘણા એટલો સરસ પત્ર લખે ને તો પત્ર વાંચવાની ઈચ્છા થાય બે ચાર વખત પત્ર વાંચી એમ થાય એટલો સરસ લખ્યો હોય અને ઘણાનો પત્ર તમારે વાંચીને એમ થાય કે હવે પૂરો થઈ જાય તો સારું છે પૂરો થાય તો સારું છે લખતા ના આવડે ને તે પત્ર સુંદરજીભાઈને આપ્યો શ્રી શ્રીહરીને મનમાં ઘણો આનંદ થયો મેઘપુરમાં પહેલી રસોઈ દરબાર અમરસિંહ ભાટે આપી મેઘપુરના રાજા અમરસિંહ ભાટ છે એને સૌથી પહેલી રસોઈ દીધી તે મયારામ ભટ્ટે રાંધીને તૈયાર કરી મહારાજ બ્રાહ્મણના હાથનું જમતા મયારામ ભટ્ટ તો બહુ પવિત્ર અને મયારામ ભટ્ટ તો એટલા બધા ચુસ્ત હતા કે વાસણનો ઠેલો બધું હારે લઈને જ ફરવાનું ઘોડા ઉપર મહારાજનું અડી ગયેલું મયારામ ભટ્ટ ના જમે મયારામ ભટ્ટ રાંધે એટલે એની રસોઈ પહેલાં કાઢ લેવાની અને ઠાકોરજી નો થાળ મયારામ ભટ્ટ એના ઠાકોરજી હોય ને એને ધરાવે મહારાજ નું પ્રસાદીનું ના જમે કેમ કારણ કે મહારાજ તો કાઠીનું કોળીનું ખાય એટલે લાગે ભાઈ મહારાજ મહારાજ છે ને વટલાઈ ગયેલા કહેવાય એટલે મહારાજના હાથનું પ્રસાદી હાકર લે આવું ચરિત્ર આવે મયારામ ભટ્ટ એટલા બધા ધર્મ ચુસ્ત તેમ એટલે પછી મહારાજ એ થાળ શું કરે બનાવે અને પોતાના નાના લાલજી હોય ને એને ધરાવે એમાં રહીને ભગવાન ભલે જમે મહારાજ એક વખત કે મયારામ તારા થાળ ને તું ધરાવે છે તો અમારું પ્રસાદીનું નહીં ખાતો પણ આ ઠાકોરજીને તું ધરાવે ઠાકોરજી રહીને અમે જ ખાઈએ તારો થાળ તો અબડાઈ જાય છે એ જ જમે છે ને મયારામ ભટ્ટ એટલે એટલા ભોળા હતા એમ સ્વભાવના એટલા ભોળા ભલે ને મહારાજ તમારે જેમ કરવું એમ કરો પણ હું તો આ લાલજીને ઠેલો ને બધું આરે લઈને ભરે તે કાઠીઓ તો બહુ હેરાન કરે આ ભટડો શું રાંધે છે કે તે રોટલા ઘડતા હોય કંઈ ઘડતા હોય ને તો સુરા ખાચર જો એમ લાગે કે આપણે ખાવા જેવો માલ છે એટલે એક કાંકરી લઈને નાખે આમ ભટજી તમારા થાળ અભરી અભળી ગયો કારણ કે અમારો કાંકરો તમને અડ્યો એટલે આ બધો થાળ અમારો ફરી રાંધ કે જાતું અને જમી લાય કાઠ્યો આવું કરતા મયારામ ભટ્ટને થોડી હેરાનગતિ થતી આમે ધર્મ ધરમ પાડે હેરાન થાય જ જે ધરમ પાડે ને એ હેરાન થાય જ થોડો ઘણો હેરાન થાય પણ તો એની રક્ષા ભગવાન છેવટે કરે ધર્મો રક્ષતી રક્ષિત જે ધર્મની રક્ષા કરે છે ધર્મ એની રક્ષા કરે છે મયારામ ભટ્ટ એવા હતા મહારાજને મયારામ ભટ ઉપર એવો હેત ને વિશ્વાસ મહારાજ કે આ મયારામ ભટ્ટની એકાંતમાં સ્ત્રીનો યોગ થાય તો પણ એમાં લેવાય નહીં એવા છે મુકુંદાનંદ વર્ણી ને જયાનંદ વર્ણી એ બંને કુશળતાથી શ્રીહરી માટે નિત્ય થાળ તૈયાર કરતા મુકુંદાનંદ બ્રહ્મચારી અને જયાનંદ વર્ણિ આ બંને મહારાજની સાથે ચરિત્રોમાં આવે છે મુકુંદાનંદ વર્ણિના ચરિત્રો તો આપણે મૂળજી બ્રહ્મચારીના તો બહુ સાંભળે પણ જયાનંદ વર્ણી પણ મહારાજની સાથે ને સાથે જ રહેતા બહુ શાંત સ્વભાવના વર્ની હતા મહારાજ માટે થાળ કરતા મહારાજને ક્યારેક કોઈ પત્ર મોકલવાનો હોય તો પત્ર લઈને જાય અને મહારાજ જ્યાં કહે ત્યાં સંદેશો આપી આવે ગઈકાલે જ કથામાં આવ્યું હતું ને વડથલ જવાનું હતું ત્યારે જયાનંદ વર્ની પત્ર લઈને ગયા હતા એટલે બહુ શાંત સ્વભાવના અને કયા ગ્રહ હતા મહારાજને બહુ વાલા હતા એટલે મહારાજ જ્યાં જ્યાં જાય ત્યાં ચરિત્રોમાં આવે છે કે રસોઈ કરવાની થાય એટલે જયાનંદ વર્ની અને મૂળજી બ્રહ્મચારી મુકુંદાનંદ કે દરેકનો ડિપાર્ટમેન્ટ હોય હવે રસોઈવાળો જો વ્યવહારમાં પહોંચી જાય ને રસોઈમાં પહોંચી જાય તો બીજું રંધાઈ જાય બે જગ્યાએ એવું થાય માસ્ટરી હોય કોઈકની કોઈકમાં માસ્ટરી હોય ને એમ રોજ આ થાળ કરતા હોય એટલે મહારાજની રૂચિને જાણતા હોય અને રુચિ પ્રમાણે બનાવે રુચિ પ્રમાણે પીરસે એને આગળ પાછળની ખબર હોય એટલે એ પ્રમાણે બનાવીને જમાડતા આનંદાનંદ સ્વામી કાયમ પહેલાં શ્રીઅરીને અંગે સુગંધિત તેલ અને પછી સ્નાન કરાવતા આનંદાનંદ સ્વામી આનંદાનંદ વર્ણી બ્રહ્મચારી જે હતા એ નિત્ય મહારાજને પહેલાં સુગંધિત તેલ ચોડે અને પછી સ્નાન કરાવતા મચ્છિયાના મૂળજી બ્રહ્મચારી મચ્છિયા ગામના હતા અને આ આનંદાનંદ બ્રહ્મચારી છે એના મામા થતા પૂર્વાશ્રમના એ મામાના ભાનો બે સાધુ હતા બે બ્રહ્મચારી હતા એ આનંદાનંદ બ્રહ્મચારી એમનો પ્રાગટ્ય રામાનંદ સ્વામીના આશીર્વાદથી એમના માતા પિતાને ગામના હતા અને એમના માતા પિતાને સદગુરુ રામાનંદ સ્વામી આશીર્વાદ આપેલા કે તારે ત્યાં અક્ષરધામના મુક્ત પ્રગટ થશે અને એ રામાનંદ સ્વામીના આશીર્વાદ પછી આનંદાનંદ સ્વામી પ્રગટ થયેલા એમનું નામ દલસુખ હતું બાળપણનું નામ અને પછી દીક્ષા લીધી અઢારસો ને ચોપનમાં એમનું દીક્ષા લીધી મહારાજ પાસે અને બ્રહ્મચારી થયા મહારાજની સેવામાં અખંડ રહેતા અને પોતે જ્યારે અમદાવાદમાં મહારાજે નરનાયન દેવની પ્રતિષ્ઠા કરી સંવત અઢારસો ને માં ત્યારે મોટા આનંદાનંદ સ્વામી જે વ્યવહાર કુશળ હતા એ મોટા આનંદાનંદ સ્વામીને ત્યાં બ્રહ્મચારીની જરૂર હતી દેવની સેવા માટે ત્યારે એમને ગઢપુર આવીને મહારાજને પ્રાર્થના કરી મહારાજ કોઈ બ્રહ્મચારી હોય તો મોકલો સારા ત્યારે મહારાજે સભાની અંદર આ આનંદાનંદ બ્રહ્મચારી બેઠા હતા ને એની બાજુ આંગળી કરી આમ તર્જની કે એ આનંદાનંદ પણ આને ખબર ના પડી એટલા ભોળા હતા તે બાજુવાળા કોઈ કંઈ કીધું મહારાજ તમને બોલાવે છે મહારાજ પાએ ગયા ને મહારાજને કે બોલો મહારાજ મહારાજ કે અમદાવાદ જવાનું જશો હા મહારાજ તમારી આજ્ઞા છે જશું તો જાઓ એકલા હાલતા થઈ જાઓ અમદાવાદ પહોંચો ત્યાં દેવની સેવા કરો પછી અમદાવાદમાં એમને સેવા કરી ત્યાં દેવની પછી મોટા આનંદાનંદ સ્વામી હતા એની આજ્ઞા લઈ અને પછી પાછા સાત મહિના પછી કે મહારાજના દર્શન કરવા જવું છે ખબર પડી કે મહારાજ પંચાળા છે અને ગોપાળન સ્વામી પીપરડી ગામમાં છે ત્યારે આનંદાનંદ બ્રહ્મચારી પીપરડી ગામ ગયા ગોપાલ દંડવટ કરીને પગે લાગ્યા અને સ્વામીન હારે પંચાળા ગયા ત્યારે મહારાજે કહ્યું આ આનંદાનંદ બ્રહ્મચારી અમદાવાદ જેવા શહેરમાં સાત મહિના રહ્યા પણ સ્ત્રી અને ધનમાં ફેર ના પડ્યો મહારાજે ત્યાગીની પરીક્ષા લખી દેશ પરદેશ જાય કનક અને કામિનનો યોગ થાય અને તોય એમાં લેવાય નહીં એ પાક્કો ત્યાગી કહેવાય કારણ કે મોટા શહેરનું સેવન જીવને બગડવાનો હેતુ છે તે મોટા દેશનું સેવન તો શું કરે ખો મને ગુણાદિતાનંદ સ્વામી એવું કહે છે કે મોટા શહેરનું સેવન એ જીવને બગડવાનો હેતુ છે મહારાજે અમદાવાદની અંદર સાત મહિના આનંદાનંદ બ્રહ્મચારી રહીને આવ્યા આજથી બસો વર્ષ પહેલા એ જમાનો તો કેટલો ચુસ્ત હતો એ જમાનામાં કેટલો મર્યાદાવાળો હતો એ જમાનામાં આનંદાનંદ બ્રહ્મચારી ખાલી સાત મહિના અમદાવાદમાં રહીને આવ્યા તો મહારાજે પંચાળામાં સાબાસી દીધી કે સ્ત્રી અને ધનમાં ફેર ના પડ્યો અમદાવાદમાં રહ્યા તો કારણ કે અમદાવાદ એટલે શહેર કહેવાય ને અને મોટા શહેરનું સેવન જીવને બગાડે તો વિચારો જે એક અમદાવાદમાં રહી અને એવા રહેતા હોય એને મહારાજ શાબાશી આપતા હોય તો આજે વિદેશોમાં રહેતા હોય ભગવાનના સાધુ અને સ્ત્રી ધનમાં ફેર ન પડવા દેતા હોય તો એવા સાધુને શ્રીજી મહારાજ કેટલી શાબાશી આપે જોઈએ ચુસ્ત હે અરે થાબડે ભેટે જે પાડે એ તો મહારાજને વાલો છે જ સીધું જ છે મહારાજને વાલો છે અને એને જાણે છે કોણ કે આ યથાર્થ પાડે છે એક મહારાજ એક મહારાજને જ ખબર છે અને એક મહારાજને ધારી રહેલા મહાપુરુષો જાણે છે એનો રાજીપો એટલે જ એવી રીતનો હોય છે એ આત્મા ઉપર એવો રાજીપો થાય એનું પાછળનું કારણ શું કરતા હોય તો બધાય ખેતી સેવા કરતા હોય તો સેવા તો દસ જણ કરે છે પણ બે ઉપર બહુ રાજી છે એવું દેખાય છે એનું શું કારણ બે ઉપર બહુ રાજી એ શું પક્ષપાતી છે ભગવાનને મોટા પુરુષો ના પરંતુ એ જાણે છે કે આના શુદ્ધ ભાવથી વિશુદ્ધ ભાવે કરી ના કરે છે પંચ વિષયમાંથી ઉદાસ છે આનંદાનંદ બ્રહ્મચારી એવા હતા મહારાજ બહુ રાજી થયા એ આનંદાનંદ બ્રહ્મચારી એ મહારાજને નિત્ય સ્નાન કરાવતા પછી શરીરને રૂમાલથી લૂછીને એક પીતાંબર પહેરાવ્યું બીજું સારું પીતાંબર ઓઢવા આપ્યું ચરણોમાં પહેરવા માટે ધોયેલી ચાખડીઓ મૂકી તત્કાળ ચાખડીઓ શ્રીહરીએ પહેરી લીધી અને એક સુંદર રૂમાલ હાથમાં લીધો પછી ઉલ્લાસથી જઈને બાજોટ ઉપર બેઠા વિવિધ રીતે બનાવેલો થાળ ધરાવ્યો ત્યારે પરમ ઉદાર શ્રીહરી ભાવનાથી જમવા લાગ્યા સ્નાન કરીને બાજોટ ઉપર ડાઇનિંગ ટેબલ એ જમાનાનો તો બાજોટ પેલા પાટલા ઉપર બેહીને જમાડતા ને મહારાજ બાજુ ઉપર બેઠા ત્યાંના દરબાર અમરસિંહ ભાટ પાસે આવીને બેઠા કારણ કે રસોઈ એમની છે એટલે અમરસિંહ ભાટ પાસે આમ હોશિયારી વાળી વાતો કરતા વાતો કરતા વાળા ન નહોતા બહુ બુદ્ધિવાળા હતા શ્રીહરિ તેનું હૃદય જાણતા કે આને સ્નેહ કેવળ ઉપરથી કહેવા માત્રનો છે લો અમરસી ભાટ સદગુરુ રામાનંદ સ્વામી વખતના હતા અને સદગુરુ રામાનંદ સ્વામીએ કીધેલું કે આ નીલકંઠવરની સામાન્ય નથી હું ડુકડુગીનો વગાડનારો છું ખેલ ભજવાવાળો આવે છે તે આવી ગયો આવું અમરસી ભાટને કીધેલું પોતાની પાટના પાયા પાસે બેસાડેલા અને અમરસિંહ ભાટે એવું કીધું કે સ્વામી જેમ અહીં પાટના પાયા પાયે બેહાડ્યા છે એમ બ્રહ્મબોલમાં પણ બેહાડજો સ્વામી કે જો મેં કીધું છે સમજીને રાખીશ ધર્મ નિયમ પાડીશ તો બ્રહ્મબોલની અંદર પણ આવી જ રીતે તને અમારા પાયા પાયે બેહાડશું પણ શ્રીજી મહારાજે અમરસિંહ ભાટને હૃદયમાં કેવા જાણ્યા આને સ્નેહ કેવળ ઉપરથી કહેવા માત્રનો છે ભગવાન અને મોટા પુરુષો જે જેવો છે એવો એને જાણે છે પણ મહારાજે એનું હૃદય જાણતા એવું અહીં લખ્યું મહારાજ બોલ્યા નહીં કારણ કે ભગવાનને મોટા જોવા છતાં આંધળા છે સાંભળવા છતાં બેરા છે અને બોલવા છતાં મૂંગા છે આ ભગવાન અને મોટાનું લક્ષણ જાણે બધું છતાંય અજાણ્યા વરે જાણે કાંઈ ખબર નથી ક્યારેક થોડુંક જણાવી દે કે જોજે ચેત તો રહેજે એમ થોડુંક જણાવી દે ક્યારેક અંતરિયામી પણ હું ક્યારેક પ્રગટ કરી દે પણ લગભગ એની નજર એની ઉપર એક છુપાવી રાખવું બતાવું નહીં કે હું અંતર્યામી છું મને ખબર છે ભગવાનને એવી જ દ્રષ્ટિ હોય અને મોટા પણ અંતર્યામી હોય સર્વજ્ઞ હોય વચનામૃત જ એનું સાક્ષી છે સર્વજ્ઞ હોય સિદ્ધ દશાવાળાના લક્ષણમાં કે છે લાખો ગાવ દૂર જે વાત થતી હોય એને સાંભળે દૂર શ્રવણની શક્તિ હોય મોટા પુરુષોમાં દૂર શ્રવણની શક્તિ દૂર દર્શનની શક્તિ હોય દૂર પડેલી વસ્તુને જોઈ શકે એટલું નહીં બીજા લોકમાં પડેલી વસ્તુને ત્યાંથી ઉઠાવી લે એટલા શક્તિવાળા હોય તો પછી પુરુષોત્તમ નારાયણમાં હોય એમાં શું આશ્ચર્ય આવું મહારાજે વચન કીધું તો એવા મોટા પુરુષો બધું જ જાણે છે પણ જાણવા છતાંય અજાણ્યા રહે મહારાજ જાણે છે કે આ ઉપરથી એત રાખે જ બોલો એને રસોઈ દીધી પહેલેથી રસોઈ દીધી કેટલો ભાવના વાળો લાગે બસ આપણે ઓળખવામાં થાપ જઈએ પણ ભગવાન ક્યારે થાપ ના ખાય કારણ કે એનું મીટર બહુ પાકું બહુ પાકું ઓળખી લેજે જેવો છે એવો ઓળખીને એ કરે ઘણી ચાતુરીભરી વાતો શ્રી હરી સાથે કરતા પણ મહારાજને એની હારે યત થતું મહારાજને ખબર કે આ ખાલી ઉપર ઉપરથી બોલે છે થાળ જમ્યા અચવન કીને સોલય તરત રાજા કુદીને પેછે બોલે સોય પેછે બોલે શ્રીહરિ જોઈ सुनहोन रूपति वचन ही થાળ જમ્યા પછી શ્રી હરિયે ચડુ કરીને જડપાન કર્યું તુરંત પ્રસાદી દરબાર ને આપી અને શ્રી હરિએ કહ્યું દરબાર હાંભળો સી પાટ ને કે છે મહારાજ કે દરબાર હાંભળો યહ પ્રસાદ તુમ મતલે तुम्हारे सब पुत्र को देना तो यहाँ प्रसाद तुम मत लेना अमर सिंह की तो यहाँ प्रसाद तुम मत लेना तुम्हारे सब पुत्र को देना हमारो यहाँ प्रसाद है ऐसो हमारो यहाँ પ્રસાદ હે એસો જેસો ભાવ ફલેંગે તેસો જેસો ભાવ ફલેંગે તેસો આપી દીધું ને ઇન્સ્ટ્રક્શન થોડુંક થોડુંક ગોળી મારી દીધી ઓલાને ને વાગી કે ના વાગી ખબર નહીં પણ ભગવાન અને મોટા એ આમ હાવ અજાના પણ એ એવી રીતે એને ખબર ખબર છે છે જાણે બધું જ ભાઈ કરતો અહીં કોઈ હોશિયારી ના વાપરતો એમ એને વાત વાતમાં જણાવી દે એન કેન પ્રકારે પણ બુદ્ધિવાળો હોય થોડોક અંતરદ્રષ્ટિવાળો વાળો તો ખબર પડી જાય મહારાજે શું કીધું હે દરબાર આ પ્રસાદી તમે ના લેતા તમારા પુત્રોને આપજો અમારો બધો પ્રસાદ એવો હોય છે કે જેને જેવો ભાવ હોય એને એવું ફળ મળે અમારો પ્રસાદ આવો હોય છે જેને જેવો ભાવ હું કે મંદિરોની અંદર પ્રસાદ થતો હોય વરતાલ મંદિર છે વરતાલ મંદિર ની અંદર બારે માસ ભંડાર ચાલે છે બારે માસ મગજ ની ગોટી બારે માસ બને છે આખી દુનિયાની અંદર વરતાલ ની મગજ ની ગોટી પ્રખ્યાત છે અથાણાના મરચા હાથેલા વરતાલના પ્રખ્યાત છે કોઈ મોટો માણસ હોય ને તમારે રાજી કરવો હોય ને વરતાલના અથાણાના મરચા એટલે રાજી ઓહો હવે જેને અથાણાના મરચા ને આવે અથાણાના મરચા મળશે તો શું એવું મહાત્મ્ય છે કે વરતાલ મંદિરના મહારાજને ધરાવેલા મરચા એવું મહાત્મ્ય છે ને ના એના જેવા મરચાં ક્યાંય થતા નથી એટલે ખાવાશે શ્રીજી મહારાજ કે હરિકૃષ્ણ મહારાજ ને ધરાવેલું છે એટલે નહીં મરચા ક્યાંય થતા નથી સ્વામી તમે શાક બનાવો ને કેમ શાક સંતો બનાવે એટલે એનો મહિમા તો સંતો સાકર દઈ દે આમાં અથડાડી લો ના પણ સ્વાદ બોલો કેવો મગજ ની ગોટી વરતાલની ની લઈ આવજો ને થોડી તે શું વરતાલ ની મગજ ની ગોટી ઇન્ડિયા થી કોઈ આવતું હોય લઈ આવજો ને થોડો મહેસુભ લઈ આવજો ને થોડો અડદ પાક લઈ આવજો મહારાજ ને ધરાવીને થાળ કરાવીને મારો તે થાળ કરાવ્યો અડદ પાક લીધો મેહસુબ લીધો મગજ લીધો થાળ કરાવ્યો હતરસો નો પચીસો નો ત્રણ હજાર નો જે હોય એની સામે પ્રસાદ એ મારી માટે લાવજો જ પ્રસાદનું મહાત્મ્ય ક્યુ મેસૂબ નું મહાત્મ્ય કે હરિકૃષ્ણ મહારાજ ને ધરાવેલું મહાત્મ્ય ફળ મહાત્મ્ય પ્રસાદ બહુ સરસ આ વાત છે કે ભગવાનનો પ્રસાદ તમે કયા ભાવથી લો છો સ્વાદ માટે લીધો એટલે સ્વાદનું પોષણ કરશે કલ્યાણ માટે લઈશું કલ્યાણનું પોષણ કરશે સદબુદ્ધિ માટે લઈશું સદબુદ્ધિ પોષણ કરશે ભગવાનની મૂર્તિમાં હેતના કારણે લઈશું તો ભગવાનની મૂર્તિમાં હેતનું પોષણ કરશે ભગવાનનો પ્રસાદ આપણો જેવો ભાવ છે છે એવું પોષણ આપે પ્રસાદનો કોઈ વાંક નથી નહીં તો આખી જિંદગી સુખો ગોર મહારાજનો પ્રસાદ ખાઈ ગયો ભેગોને ભેગો જ રહેતો ને પણ મહારાજ એને ઘેર ગયા ત્યારે દરવાજા બંધ કરી દીધા બોલો તો પ્રસાદ ખાધો તો કઈ અસર ના થઈ કારણ શું જેવો ભાવ એવી પ્રસાદની અસર થાય જેવો ભાવ એ ઘનશ્યામ મહારાજને તો ઠેક પહેલેથી છેલ્લે સુધી બધું ધરાયેલું હોય ને અંદર બાજરાનો રોટલો હોય સલાડી ધરાવ્યું હોય કસ્તુરી ધરાવી હોય પેંડા ધરાવ્યા હોય ભાખરવડી ધરાવી હોય બધા બધી જાતના સમોસા ધરાવે હોય કચોરી ધરાવી હોય બધું ભેગું થઈને ત્યાં જાય અંદરના હોલમાં પછી ત્યાં શારીરિક પ્રોબ્લેમ જેને હોય એ એમ કે ભાઈ મને સલાડ જ આપજો મારે છે ને સારી એ તો બરાબર છે પણ બીજા બધા ચૂઝ કરવા બે અંદરની આઈટમ આ આ આ આ એ પ્રસાદ નો ભાવ ફરી ગયો એ તો શું થઈ ગયું કે મને શું મને શું ભાવે છે પ્રસાદનો નો મહિમા ખરો પણ પ્રસાદ નો મહિમા વીસ ટકા નથી પડતો પણ બુદ્ધિ જ અવડી કરી ખાધો છે એસી ટકા બુદ્ધિ અવડી રાખીને પ્રસાદ ખાધો હોય વીસ ટકા હવળું છે વીસ ટકા ફળ આપે એમાં ભગવાનનો શું દોષ આપડા ઊંધા ડાયેલો હોય તો ભગવાન હું કરે આમાં એવું છે આ તો પ્રસાદ આપણે જમીએ ને એટલે આ મારી વાત છે આપણે લગભગ આવું કરતા હોઈએ છે ભાવ છે એવું જ આ થાય છે દરબારે એને મજાક માની મહારાજે કહ્યું ને કે જેવો ભાવ હોય ને એવું ફળ થાય એટલે દરબારને લાગ્યું કે મહારાજે મજાક કરીશ શ્રીહરિએ મજાક કરી ન હતી પણ મહારાજે કઈ મજાક નહોતી કરી મહારાજ કે અમારે હુવાન તો કોની આરે થાય મહારાજને મજાક કોની આરે કોઈ પ્રકારનો દોષ ન હોય કામ ક્રોધ લોભાદી કોઈ પ્રકારનો દોષ ના હોય મત્સરાદી કોઈ દોષ ન હોય અમારા જેવો જે નિર્દોષ હોય મહારાજ કે અમારે એની આરે હુવાન થાય એટલે કે એની આરે મજાક થાય એની આરે બેઠક ઉઠક એની આરે બોલવું ચાલવું હસવું એવા આરે થાય તો થાય જ કેમ અમરસિંહ ભાટ આરે તો હું મજાક કરે એને તો ગંભીરતાથી કીધું જ પણ ઓલાને મસ્કરી લાગી એટલે પુત્રોની સાથે પ્રસાદી જમ્યા ઘેર જઈને દરબારને ના પાડી હતી તોય પ્રસાદ જમ્યા સારો પ્રસાદ હશે ને એટલે જમી લીધો મહાત્મ્ય તો હતું ને એ તો ચોખ્ખું જ લખ્યું કે એના હૃદયમાં સ્નેહ કેવળ ઉપરથી કેવા માત્ર હતો આવું મહારાજને ખબર હતી તેઓ રાત દિવસ સ્ત્રીની સાથે જ રહેતા અને ઉત્સાહથી ધ્યાન અને ધારણા કરતા દરબારના પુત્રોને ભાવના ઘણી વધી ગઈ એક પ્રસાદ દરબારે ખાધો અને એ જ પ્રસાદ છોકરાઓએ ખાધો તો છોકરાઓને મહારાજમાં ભાવના વધી ગઈ અને રાત દિવસ મહારાજની ભેગા ભેગા જ રહેતા ને ધ્યાનને ધારણા જ કર્યા કરતા અને દરબારે પ્રસાદ ખાધો પણ એની ભાવના એને હેત એવું નહોતું તો એની ઉપર અસર ના થઈ પ્રસાદ એકનો એક બે વચ્ચે કેટલો ફેર થઈ ગયો ધારણા કરતા ગામમાંથી જે લોકો આવતા તે વાત સાંભળીને ખુશ થતા હોય છે એવા પ્રસાદના ભગવાનના સંતોનો પ્રસાદ ગણ્યો તમે ઉપરથી અહીં મોકલ્યો હોય ને તો નીચે સ્ત્રી ભક્તો હોય તો પચીસ જણા થાળ કરવા આયા હોય ને ત્રણ રોટલી મોકલી હોય ને તેમાંથી આટલો ટુકડો ટુકડો લે બાકી તો અહીં જમતા ના હોય ઘેર તો જમીને આવ્યા હોય પણ પ્રસાદ આવ્યો તો આટલો આટલો લે એમ એ મહિમા કહેવાય એને શું કહેવાય એ મહિમા એ ભાવથી લીધેલો પ્રસાદ કહેવાય એ ભાવથી લીધેલો કહેવાય કે ભગવાનના સંતના હાથનો પ્રસાદ એ બરાબર છે જે આવતા તે બધાને ભારે સમાધિ થતી ગામમાંથી રાત દિવસ સ્ત્રીહરીની સાથે ગામમાંથી જે લોકો આવતા તે સ્ત્રીહરીની વાત સાંભળીને ખુશ થતા જે આવતા એ બધાને ભારે સમાધિ થતી સમાધિને લીધે સૌ ઘરનું કામ પણ ભૂલી જતા અને પોતાના સંબંધીએ ચીંધેલું કામ પણ કરતા નહીં રાત દિવસ ધ્યાનમાં જ રહેતા જેટલા લોકો આવે બધાય ધ્યાનમાં લાગી જતા સમાધિમાં મેઘપુરમાં એક મહારાજે ચરિત્ર કર્યું હતું મેઘપુરના નારાયણ સોનીને ઘેર મહારાજ જ્યાં રોકાયેલા હતા ત્યાં આગળ મહારાજ પ્રસાદી જમ્યા સોનીને પ્રસાદી આપી પછી સાધુ પાર્ષદ કાઠી સર્વેન જમાડ્યા જે ઠેકાને હાલ મંદિર છે ત્યાં નારાયણ સોનીનું ઘર હતું ઓસરીમાં ઢોલિયા ઉપર મહારાજ બિરાજમાન થયા સર્વે સંત હરિજનની સભા બેઠી એ વખતે નારાયણ સોનીના ભત્રીજાએ મહારાજને વિનંતીપૂર્વક હાથ જોડીને કહ્યું એ મહારાજ તમે પુરુષોત્તમ નારાયણ છો અને અનેક જીવોના મૂળ અજ્ઞાનનો નાશ કરવા સારું તેઓનો મોક્ષ કરવા સારું આ લોકમાં તમે પધાર્યા છો તે તો ઠીક પણ આ વિશે જે હોય તે પાપ કરે છે તેમના ઉપર તમને ક્રોધ ના આવે તમને ક્રોધ ના આવે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે સંશોની અમને તેમના ઉપર ક્રોધ ના આવે જો આવે ને તો આ ગામના માણસો બધા હુતા જ રે કે ઉભો જ ના થાય પાછો પાપી ઉપર જો ક્રોધ આવે તો એ સાંભળી નારાયણ સોનીએ પોતાના ભત્રીજાન કહ્યું જે સંગને કહ્યું કે ભગવાનનું પેટ તો બહુ મોટું હોય એટલે બધું સમાડી દે કાંઈ છલકે નહીં એમ તું જાન આવી વાત કરી પછી બીજે દિવસે મહારાજે સાધુ હરિજનને સમાધિ કરાવી તે ગોદડા ખડકે એમ સર્વેને ખડકી દીધા સમાધિઓ કરાવી કરાવીને અને લખમણ મારડિયાની અવસ્થા નાની હતી મહારાજે કહ્યું તું એક જણાને પાસે જા આંગળી અડાડીને જગાડ ત્યારે તેને જઈને વચાળે સૂતેલા એકને આંગળી અડાડી તુરત જાગ્યો અને મહારાજ પાસે આવીને પગે લાગ્યો એ જોઈને સૌ આશ્ચર્ય પામ્યા એ જોઈને નારાયણ સોનીના ભત્રીજાએ શ્રીજીને પ્રાર્થના કરી એ મહારાજ હવે સૌને જગાડો ત્યારે શ્રીજીએ હાથનું લટકું કરીને બધાઈને જગાડે આવી રીતનું મહારાજ મેઘપુરની અંદર સમાધિ પ્રકરણમાં ચલાવેલું એ ગામના કેટલાક વૈરાગી રહેતા એ બધાય દરબાર અમરસિંહને અનુકૂળ થઈને રહેતા એ ગામમાં પાછા વૈરાગ્યો હતા ગામ ગુરુઓ જૂના એ બધા પેલા અમરસિંહ ભાટને અનુકૂળ થઈને આમ એની સાથે મેચ થઈને રહેતા તેને શ્રીહરીનો હરીનો અતિશય પ્રતાપ જોયો એટલે બળી ઉઠ્યા તેથી તેઓ તે દરબારની પાસે દોડી ગયા ને પોકારીને કહ્યું તમે અમારા થઈને બીજાને ગુરુ કેમ કર્યા પ્રોબ્લેમ ચાલુ એટલે ભાઈ તમારા કરતાં સારા જોયા તમારા કરતા સારું જ્ઞાન દે કઈ લખી આપ્યું છે કે ગુરુ કરે એટલે પકડી જ રાખવા તમને ગુરુ તો બદલવાની છૂટ છે શાસ્ત્ર કહે છે સદગુરુ મુક્તાનંદ સ્વામી પાંચ ગુરુ બદલ્યા ગુરુમાં જો ખામી હોય તો આપણા ખામી હોય ને ગુરુ બદલે કરીએ એનો અર્થ નહીં ગુરુમાં ખામી હોય આપણે એવા બળિયા મુમુક્ષું હોઈએ કે આપણને સંતોષ નથી થતો ધ્યાન ભજનમાં સુખ નથી આવતું પરિણામ નથી આવતું તો ગુરુ તો બદલવાનું બુદ્ધિના ડોળ વાળા એવા છે ગુરુ હજુ નથી આવ્યા સંપ્રદાયમાં વર્ષથી આટા મારે છે પણ હજુ પૂછો કોઈ સદગુરુ છે જ ક્યાં લે ભાઈ તમે ગુવળ છો છે જ ક્યાં ક્યાં મહારાજ કે છે વરતાલના ઓગણીસમાં કે પૃથ્વી વાંજની ન હોય ભગવાન કે ભગવાનના સંત જરૂર વિચરણ કરતા હોય એનો અર્થ શું જ્યારે આ જીવને ભરતખંડમાં મનુષ્યનો જન્મ આવે ત્યારે ભગવાન કે ભગવાનના સર જરૂર વિચરણ કરતા હોય અંત્યનું સત્ય શું નિષ્કામ નિલોપ નિસ્વાદ નિર્માણ નિષ્નેહ આ પાંચ વર્તમાન જે સંતને વિશે દેખાય એને ભગવાનને સાક્ષાત સંબંધ હોય એના વચનથી નિશ્ચય કરવો નક્કી કરવું એવા સંતને ભગવાનને સાક્ષાત સંબંધ હોય પાંચ વર્તમાન જેમાં દેખાય એને ઇન્દ્રિયોની ક્રિયાને ડાબીને વર્તે એવા સંતની ભગવાનની પેઠે સેવા કરવી અંત્યનું છવ્વીસમું વચનામૃત અંત્યનું પાંત્રીસમું વચનામૃત છ લક્ષણ આવા દેખાય તો એવા સાધુની સેવા કરે ભગવાનની સેવાનું ફળ થાય હવે આટલી બધી જગ્યાએ મહારાજે કીધું ને પછી ના મળે તો કાં તો એ મુમુક નથી કાં મુમુક છે તો હજુ એને કાંઈ સારો યોગ થયો નથી બેમાંથી એક છે ગુરુ કેમ બદલી નાખ્યા અમર ભાટને કે અમે બધાય મરી ગયા અમે જીવતા છીએ હજુ કલ્યાણ કરવા વાળા તમારા કલ્યાણ બગાડવા વાળા આમ તો તમે દરબાર છો તમારે લીધે અમે આ ગામમાં રહ્યા છે હું વાત કરો દરબાર તમારે લીધે આ ગામમાં છીએ તમે અમારી શરમ રાખી નહીં અમને જ શીખ આપવાનો તમે આ ઉપાય રચ્યો છે એક મ્યાનમાં બે તલવાર કોઈ દાડો જોઈ છે તમે અમરસિંહ ભાટને કે એક મ્યાનમાં બે તલવાર રહે અમને રાખો કા એ સહજાનંદ સ્વામીને રાખો આ સ્પષ્ટ નિર્ણય થયા પછી ઠાકોરજી ભોગ ધરાવશું આ ગામ ગુરુઓ કા અમને રાખો કા એને કાઢો બોલો શું કરવું છે તમારે નક્કી કરો અમે તો તમારા આશરે બેઠા છે અમે તો તમારા જોરે આ ગામમાં રહ્યા છે અને આ ગામની અંદર તમે આવું તું જ ચલાવશો સ્વામિનારાયણનું એવી તો અમને કલ્પનાય નહોતી અમારે થાળ નથી કરવા જમવું નથી નક્કી કરો પહેલાં બેમાંથી એક ત્યારે દરબારને મોટું ધર્મ સંકટ આવ્યો જોયો ઉપરથી સ્નેહ ક્યારે ખબર પડે આ ટાઈમે ખબર પડે હમજન આપતકાળે કડાય પક્ષની ખબર ક્યારે પડે કે જ્યારે પક્ષ રાખવાનો હોય ત્યારે એવો સમય આવ્યો ત્યારે રાખે ત્યારે જ ખબર પડે બાકી તો કેમ ખબર પડે આને સાધુમાં કેટલું હેત છે કે ક્યારે ખબર પડે એવા સાધુનું કોઈ ઘસાતું બોલતો હોય અને ત્યારે એના વેન ઉપર વેન લાવે ત્યારે ખબર પડે કે આને પક્ષ રાખ્યો એમ એનો એક શબ્દ ના બોલતો એને પક્ષ કહેવાય ત્યારે જ એને હેત કહેવાય ને ધર્મ સંકટ આવ્યું હમણાં તાજો સત્સંગ ધાર્યો હતો તેથી બુદ્ધિ જ્ઞાન પરિપક્વ થયેલ હતું નહીં ગુણાદિતાનંદ સ્વામી કે લીમડો બે વર્ષનો હોય તો આમ આમ જ આમ ઉખડી જાય કે વાર લાગે પણ એ જ લીમડો બસો વર્ષનો થાય આખું ગામ ભેગું થઈને ઉખાડવા આવે તો એ ના ઉખડે એમ દિવસ સુધી સત્સંગમાં રહીને સત્પુરુષોનો સમાગમ કરી જેને સત્સંગની કરી હોય ને એના મૂળિયા બહુ ઊંડા હોય ઉખડે નહીં એ પાછો સત્પુરુષનો સંગ કર્યો હોય તો પણ ના કર્યો હોય તો બે વર્ષ જેટલો જ હોય બસો વર્ષ જાય ને સત્સંગમાં તો એ બે વરસ જેવો જોઈએ આમ કરીને ઉખડી જાય કારણ કે કોઈને ધાવ્યો જ ના હોય તો પણ ધાવેલો હોય તો ઊંડા મૂળિયા હોય આનો તો હજુ નવો નવો સત્સંગ હતો ઉડી ગયો ઝાકળની જેમ એટલે એક વસ્તુની બહુ દ્રઢતા રાખવી આપણને મળ્યું હોય આપણને મળેલા મહારાજ આપણને મળેલા આપણા ગુરુજી આપણને મળેલા આપણા સંતો આપણને મળેલા આપણા ભક્તો એમાં જો આપણને સંતોષ હોય આંધળું નહીં આંધળું નહીં કઈથી કીધું એટલે આમ આપણને સંતોષ હોય આપણને હા પડતી હોય કે આના સંગે કરીને હું ભગવાનના માર્ગે આગળ વધું છું આ સંતો ભક્તોના સમુદાયમાં આ ગુરુજીના આશરે મને મહારાજનું બળ વધે છે મહારાજની નિષ્ઠા વધે છે ભગવાનના ધર્મ નિયમ વધે છે એવું આપણું હૃદય હા પાડતું હોય તો ઓલો કહેતો તો કહેતી હતી કહેતો તો એમ નહીં આપણું હૃદય હા પાડતું હોય તો એક વસ્તુની પહેલી ગાંઠ મારવી એના વિશેનું કોઈ આપણને હલકું કે એટલે એને સૌથી પહેલો તો જવાબ દઈ દેવો તારું મોઢું બંધ કર ના કહી શકીએ તો એને કહેવાનું જય સ્વામિનારાયણ ફરી મળશું ચાલતા થઈ જાવ બેમાંથી એક કરતા શીખવું નહીં તો આમરસી ભાટ જેવું થાય આપણો લીમડો બે વરનો હોય મૂળિયું ઊંડું ગયું ના હોય અને પછી આવી જાય આમ છે તેમ છે ઓલું છે જાણ્યું તમે આમ હતું આમ હતું તેમ હતું હવે આને તો પૂરી ખબર જ ના હોય કે સંપ્રદાયની અંદર ક્યાં લશ્કર શું લડે છે હવે હાવ નવા હોય વર્ બે વર્ષથી ભાવ થયો હોય સત્સંગમાં અને પછી એની આગળ સત્સંગનો કુસંકો ઠાલવે અને જો આપણે સાંભળતા રહીએ મુંડી હલાવીને તો આ અમરસી ભાટ જેવી દશા થાય કારણ કે મૂળિયું ઊંડું હોય નહીં એટલે જેના મૂળિયા ઊંડા નાગ્યા હોય હવ હું ખબર હોય કે મારું મૂળિયું કેટલું ઊંડું ગયું છે એ જેટલું આપણું ઊંડું નાખ્યું હોય એટલું આપણા માથે જોખમ છે એટલે ધ્યાન રાખવાનું કુસંગની શબ્દથી દૂર જ રહેવાનું ત્યારે દરબારને મોટું ધર્મ સંકટ આવ્યું બુદ્ધિ પરિપક્વ થયેલી હતી નહીં હૃદયમાં મોક્ષનો અંકુર તો હતો જ નહીં ઉપરથી જે થતું મહારાજમાં મોક્ષનો અંકુર હોય તો તો હૃદયથી હેત થાય ને તેઓ બગલા ને હંસ ને એક સરખા ગનતા બે એક બધા એક જ છે આ મોટા મોટો આજે સત્સંગમાં પણ મોટો કુસંગ સત્સંગી હોય ભાવનાવાળા હોય નિર્દોષ હૃદયના હોય તોય પણ એના માટે કુસંગ અમારે તો બધા સાધુ સરખા મહારાજનો શબ્દ જેવા છે એવા વાંચું સાંભળજો આ કથા સાંભળવામાં ગણાય ભોળા ભાવવાળા ભક્તો હોય છે તમે કથા સાંભળતા હો છો કથાનું ઘણું બધું લખતા હો છો જાણતા છો છતાંય પણ વિવેક બુદ્ધિ જેવી જોઈએ એવી હજુ પણ તમારે વિશે આવતી નથી એને અમે બહુ સારી રીતે જાણીએ છીએ એટલે આ વાત હું વારે વારે દોરાવું છું કારણ કે આ વિવેક બુદ્ધિ બહુ જ અઘરી છે મોહબતનો સત્સંગ થઈ ગયો હોય ને વર્ષોથી વર્ષોથી ખોટા ભટકાઈ ગયા હોય એને જે છોડવા અને સાચાને દિલથી વળગવું હાચા તો પકડી લીધા પણ ખોટાને છોડવા પણ પડે ને પેલા છે ચોબાઓ બેઠા હતા મથુરામાં રાત્રે બરાબર ભાંગ પીધી પછી રાત્રે વાહન લઈને કે જવું છે એટલે મથુરા જવું આવે યમુનાના ધરામાં આ કાંઠે બેઠા અને પછી નાંગડ પેલા બાંધેલા વાહનના અને અભી મથુરા નાવ પહોંચ જાયગી અભી પહોંચ જાયગી અભી પહોંચ કિતન પહોંચી અભી પહોંચ જાયગી બે પાંચ જણા મંડેલા બધા જ માં સૂરજ ઉગી ગયો ન્યાન કિનારે કિનારે અલેસા માર્યા એ તો હાચા પણ નાગણ ના છોડ્યા એ તો ઉપાધિ થઈ ને એમ હાચા ને ગોત્યા હા આ મહારાજ મળ્યા આવા સંતો મળી ગયા આવો સત્સંગ મળી ગયો ઓહો ઓહો એ હલેસા વાગી ગયા ઓલા ખોટામાં બાંધી રાખ્યું છે ખોટાની મોબત થઈ ગઈ છે એ નથી છૂટતી એ નાગડ બાંધેલા છે અબી નાવ અક્ષરધામ પહોંચ જાય કે પહોંચ જાય કે હલેસા વાગે રાખ્યા પણ નાવ પહોંચે નહીં અને ભૂલ પછી કોની કાઢે આ હલેસા નાખ્યા તોય કેમ પરિણામ ના આવ્યું ભલા ખોટા નાગડ બાંધ્યા તો એ છોડતો ખરો પેલા શ્રીજી મહારાજ હું કે છે તો હા પણ આપણે કંઈ આ સત્સંગની અંદર કોઈ આપણા કંઈ હગા થાય છે કે જે ભેખ આપણને આવો ભેખ દેખાયો તે વર્ષોથી ખોટા ભેખની અંદર હેત થયેલું હોય તો એ ભેખમાં હેત રાખી જ મૂકવું એવું જરૂરી છે ના અહીંથી આ બોલાતું હોય એ જો એને ઓળખો ખાતા પીતા હસ્ત છ મહિના બાર મહિના ભેગા રો જો અને પછી નક્કી કરો કલ્યાણ માટે નીકળ્યા છે આપણે કઈ થોડું કોઈ જગ્યાએ એજન્ટ થઈ ગયા છે કે હાલો ભાઈ આપણે તો એક જગ્યાએ કોઈ જગ્યાએ બેસી જવું એવું કઈ નક્કી નથી આ તો કલ્યાણનો રસ્તો છે નહી તો ઘણું બધું છે જગતની અંદર શ્રીજી મહારાજના શબ્દો સાંભળો મહારાજ જે કે છે મહારાજનો અભિપ્રાય કેવો છે મહારાજ કે છે આ સંસારને વિશે જેવો પુરુષ હોય મધ્ય પ્રકરણનું સાહીઠમું વચનામૃત છે આ દરેક ભક્તો આ વાક્યને ને પચી પચા હો વખત વાંચજો અને જેને મોબત ખોટી હોય તો હો બસો વખત ને પાંચસો હજાર વખત વાંચજો આ સંસારને જે જેવો પુરુષ હોય કે આપને તો બધા સાધુ સરખા છે કેને સારો નરસો કહીએ તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો આ મહારાજના શબ્દો છે કોને હારો નરસો કહીએ ઘણાય ભક્તો છે આ કથા સાંભળતા હશે અત્યારે એને મન શું ખબર આપણે તો બધાય જાદુ હરખા તો આ શ્રીજી મહારાજ શું કરવા કે છે આ શ્રીજી મહારાજે જગતના સાધુ અને આ સાધુ આ આ વાત ક્યાં મહારાજે કરી છે સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીની સભામાં સંવત અઢારસો ને એક્યાસી ના શ્રાવણ વધી ચોથ ને દિવસ દાદાના દરબારમાં કરી દાદાના દરબારમાં જગતનો જીવ નહોતો બેઠો સત્સંગી જ બેઠા હતા કયા સાધુ બેઠા હતા મહારાજના દીક્ષિત સાધુઓ બેઠા હતા અને શ્રીજી મહારાજ કે જે બધા સાધુ સરખા જાને એ સત્સંગી કહેવાતો હોય તોય વિમુખ જાનવો શા માટે કારણ કલ્યાણ લેવું છે ઓળખવું પડે જેને મળવે માન્યું કલ્યાણ એને જોવા ઘડી ઘડીએ અમરસિંહ ભાટ જેવું થાય અમરસિંહ ભાટ ને ઓલા બધા કે અમરસિંહ ભાટને એવું હતું બધા એક જ છે ભક્ત માળનું એક જ જ્ઞાન હતું મોક્ષ ની બાબતમાં એક લેસ પણ તાન હતું નહીં બિલકુલ મોક્ષનું તો તાન નહોતું અને જેને મોક્ષનું તાન ઓછું હોય ને એને જ આવું થાય હા અને ઘણા એવાય હોય છે મોક્ષના તાન વાળા હોય છે પણ કે હવે સ્વામી આપણે તો બધું બધું જ બધું હાચવવું પડે હું બધું હાચવું પડે બધું હાચવે કોણા કલ્યાણ થયા બધા હાચવે કલ્યાણ કોણા થયા બોલો માન મળે તેની જ ઈચ્છા હતી હા આને મેન શું હોય માન મળે ને એટલે ઓહો હો દાન કરે મોટું કઈ મોટો હાર રાખે સમજે સ્વામી અને કે આ અમારા સંપ્રદાયના દાદા ખાચર આ અમારા ફલાણા ભાઈ આ અમારા આ ખાચર અમારા બસ આને એમ થઈ ગયું વાહ અને એને એમ થઈ જાય આ મારા મુક્તાનંદ સ્વામી આ મારા ગોપાળાનંદ સ્વામી બે બાજુ માનના યોગે કરીને કલ્યાણનો કોઈ સંબંધ નહીં રાજી કેમ થવું રાજી સાધુ એમ રાજી થાય લાખો રૂપિયા કોઈ આપે રાજી થાય એ સાધુ ના હોય કરોડો રૂપિયાની કોઈ ગાડીઓ કે પ્રોપર્ટીઓ આપી દે એટલે એ રાજી થઈ જાય સાધુ ન હોય સાધુ એ જ કહેવાય કે જે સામેના આત્માના મહારાજ પ્રત્યેના હેત અને સત્સંગના ધર્મ નિયમ પાડવાની દ્રઢતા વિવેક એની વિવેક બુદ્ધિ એને જ્યારે જોવે અને ત્યારે જે રાજી થાય એ સાચો સાધુ છે અને હરિભગત એ જ સાચો છે કે જે સંતના ધર્મ નિયમ જોઈ એની ઉપાસના જોઈ એમાં કલ્યાણ માટે જ કેવળ હેત રાખે બીજો કોઈ સ્વાર્થ એના થકી ઈચ્છે નહીં એ જ સાચો હરિભગત છે જ્યાં આવો સાધુ હોય અને જ્યાં આવો હરિભગત હોય ત્યાં જ કલ્યાણ હોય બાકી આ સિવાયનો કોઈ પણ ઉદ્દેશ હોય કોઈ પણ ઉદ્દેશ હોય એટલે ત્યાં કલ્યાણ ના હોય ગુરુ એવા જોઈએ ગુરુ છે એ નિરપેક્ષ જોઈએ કોઈ પ્રકારની અપેક્ષા એને ન હોય શિષ્ય પાસેથી નિરપેક્ષ જોઈએ ત્યાં કલ્યાણ થાય અને શિષ્ય હોય અને કલ્યાણ સિવાયની બીજી કોઈ અપેક્ષા ના હોય કલ્યાણ ભગવાનને ભગવાન આવું હોય પણ જ્યાં માન મળે તેની ઈચ્છા હતી બીજું કંઈ ચાહતા નહીં મનમાં કોઈ પરીક્ષા કરતા નહીં જ્યાં વધારે માન મળે એને પ્રભુના સમાન માનતા શું અમરસિંહની હમજન છે જોવો તો ખરા આપડી કંઈક આવા ડાયલ ફિટ નથી થઈ ગયા ને જોવાના છે આપણે આપણને આવા ફીટ નથી થઈ ગયા ને મહારાજ લોહીના છઠ્ઠામાં કે મુક્તાનંદ સ્વામી જેવો લોક વ્યવહારે મોટેરો હોય પણ આપણને રોકે ટોકે નહીં અને લલોચપો રાખે એની ભેળા ના રહેવું રોકટોક ના કરે લલોચપો રાખે મુક્તાનંદ સ્વામી જેવો લોક વ્યવહારે મોટો સાધુ કહેવાતો હોય ને મહારાજ કે એને ભેગા ના રહેવું કલ્યાણ બગડે હારું ગાય ના થાય ગુણાદિતનંદ સ્વામી પહેલા બ્રહ્માનંદ સ્વામી ભેગા રહેતા અને પછી આત્માનંદ સ્વામી ભેગા જઈને બેઠા તે મહારાજ કે કેમ આત્માનંદ સ્વામી ભેગા ગુણાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી બહુ સારા સાધુ મોટા સાધુ પણ ને ખાવા પીવાના પદાર્થો બહુ આવે અને સ્વામીને કે રોકટોકનું અંગ ઓછું એટલે પછી મને એમ થયું કે આત્માનંદ સ્વામી વૃદ્ધ છે તો એમની સેવા કરું આત્માનંદ સ્વામી બહુ કડક હતા એનો અર્થ રોકટોક કરે એની ભેગા રહેવું વાત એ છે મહત્વની કે જે સાધુ આપણો કાન ઝાલીને આપણને આપણી ભૂલ કે શિવલાલ એક હોપારી મોઢામાં નાખેલી હોય અને કથામાં ચાવે અને સ્વામી એમ કે આવી બ્રહ્મસભામાં હાડકું છે અને રોકટોક કહેવાય હવે એ વાલું લાગે હે મોટા મોટા હાર પહેરાવે એ વાલા લાગે અને શિવલાલને ને ફેર પડી ગયો ગઢપુરની અંદર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવીને ભાવનગરમાં રઘુવીરજીની સવારી કાઢીને તો છ મહિના રહેવાનું થયું અને માન સન્માનનો બહુ યોગ થયો તે શિવલાલને પણ ફેર પડી ગયો સ્વામી પાસે જૂનાગઢમાં ગયા ને સ્વામી કે શિવલાલ તું એવું જાણે છે કે ગઠપુરમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા ને રઘુવીરજીની સવારી કાઢી તે બહુ મોટું કામ કર્યું તારા જીવ હા હું જોઉં છું ને તો અડધો સત્સંગ રહ્યો છે છ મહિના હવે પલાઠીવાળીને બેહીજ ને અથોડા ખાઈશ ત્યારે હરખું થશે આવું સ્વામીએ કીધું બોલો અને મોટા હાર પહેર્યા ને તો ડાયલ ફરી ગયું એવા મોટા મુક્તોનું ફરે નહીં પણ આપણને શીખવાડે કે આવા શિવલાલ જેવા હોય કે જે ભગાદોશીને એમ કે આખું બોટાદ હળગાવી દઉં તમને હળગાવી દઉં આખી પૃથ્વી હળગાવી દઉં બ્રહ્માંડ હળગાવી દઉં ને એ રાખનો ઢગલો થાય ને એની પર શિવો ધ્યાન કરે ધ્યાનમાં કલાકોધી બેહે જેને પોતાના ઘરની હવેલી ચનાતી હોય ને એની ખબર ના હોય હાડી આવીને બે મહિનાથી ખબર કે હાડી આવી આવા હતા તોય જો માન સન્માન નો યોગ થયો તો બુદ્ધિમાં ફેર પડી ગયો તો મારીને તમારી વાત જ શું કરવી આપણે તો બે દિવસમાં નહીં બે કલાકમાં ફેર પડી જાય બે કલાકમાં ફેર પડી જાય માટે અમુક વિવેકો બહુ જાળવી રાખવા આપણને મળ્યું છે સંતોષ છે એની હલકી વાત ક્યારેય સાંભળવી નહીં એનું સારું શું છે એ કોઈ કે તો કેવાનું એનું સારું શું જાણ્યું તમે કહો ખરાબ રહેવા તો એ મારે નથી જાણવું સારું શું છે એ મને કહો લોયાધામ મંદિરનું લોયાધામ પરિવારનું સારું શું છે એ મને કહો એ મારે સાંભળવું છે બાકી તમારે જે માઇનસ પોઈન્ટ હોય ને એના જવાબદાર જે વ્યક્તિ હોય ને એને કહો હું તો સામાન્ય સભ્ય છું મને શું ખબર એવું નથી સંભાળતું બધું જે સંભાળે છે એને કહો આમ કેવું એક આ કુસંગથી બીવું અને બીજું જ્યારે આપણને માન સન્માનનો કોઈ યોગ આપે ને ત્યારે બીવું એનો ઉદ્દેશ જાણવો કે આ માન સન્માન શા માટે આપે છે કયા કારણથી આપે છે બાકી મેં જોયું છે ગુરુજીને આખા આમ ઉપાડીને દોડે એવા ભગતને માન સન્માનનો યોગ થયો ને તેના મગજની અંદર એવી રીલ ફીટ થઈ ગઈ કે ગુરુજી ઉભા હોય તો પંદર ફૂટ દૂરથી જતા રહે માન સન્માનના યોગે કરીને બીજું કાંઈ નહીં કશું જ નહીં માન સન્માનનો જબરજસ્ત યોગ થયો કુસંગના શબ્દો પડ્યા બુદ્ધિ ફરી ગઈ જે એક દિવસ એના ઘરના દરવાજે જો ગુરુજી જાય બહુ મોટી ઉંમરના ભગત છે બહુ સારા ભગત છે બહુ સારા ભગત અને આખા ગુરુજીને દરવાજેથી ઉપાડે ગુરુજીનું શરીર તો નાનું આખા દરવાજેથી ઉપાડે ઠેક સોફા ઉપર લઈ જઈને બેહાડે નાનું છોકરું ઉપાડે એમ એટલું હેત પણ મોટા મોટાના યોગમાં આવવાનું થયું ને અને એને જે કુસંગના શબ્દો નાખ્યા ને આમ છે ઓલું છે પ્રાઇવેટ છે આ છે સંસ્થા છે આ તે એવા પાંચ શબ્દ ભળ્યા બુદ્ધિ ફરી ગઈ જય સ્વામી નારાયણ પંદર ફૂટ દૂર પેલું હોય ને તમારું વાહન પંદર ફૂટ દૂર રાખો એમ પંદર ફૂટ દૂર હોય એવી દશા થઈ ગઈ બોલો થયું છે ગાદલા માં હોવડાવે ને તો નરકમાં નાખે અને આવા સાધુ કદાચ કાંટાની પથારી પર હોવડાવે ને તો અક્ષર નાખે આટલું તો યાદ રાખવું જ આટલું યાદ રાખવું આ કદાચ કાન જાલીન બે લાફા મારશે ને તો આપણું કલ્યાણ કરશે અને ઓલા કદાચ મોટા હાર સોનાના પહેરાવીને મોટી સોનાની પાટો એ બેહાડશે ને તો એ કલ્યાણ બગાડશે જ્યાં આજ્ઞા નથી જ્યાં ઉપાસના નથી ત્યાં ત્યાં આગળ માન સન્માન મળે જે ફૂલાઈ જાય એ તો મૂર્ખ કહેવાય હા આપણને કોઈ ભગવાનના ખરેખર બહુ મોટા સાધુ છે બહુ મોટા પુરુષ છે બહુ મોટા પુરુષ છે અને આપણને એને કાંઈ બિરદાવ્યા રાજી થવું જોઈએ અને રાજી થઈને પાછું વિચારવું એટલું જ જોઈએ જે છે એની કૃપાથી છે આટલું પાછું વિચારવું જોઈએ નહીં તો ન્યાય ઉપારી થઈ જાય જે કાંઈ આપણું અંદર સારું હોય મોટા સાધુ કે આ બહુ સારું છે ભગત તમારામાં આ સાધુ તારામાં બહુ સારું ત્યારે વિચારું કે આવા મોટા પુરુષ મળે એટલે મારામાં છે એ ના મળે આવતો ક્યાં હતું જ આટલું વિચારું વધારે માન મળે મનમાં કોઈ પરીક્ષા કરતા નહીં જ્યાં વધારે માન મળે ત્યાં પ્રભુના સમાન માનતા પછી દરબારે વૈરાગીને કહ્યું નથી વાહ પાવર ચડી ગયો કોઈને માનતો નથી અમે તો અમારે બધાનું સન્માન કરવું જોઈએ અમાર તો બધો વ્યવહાર છે બાકી તમારા સિવાય અમારા હૃદયમાં કોઈ નથી આ સહજાનંદ સ્વામીનું અમે સન્માન કર્યું તો વ્યવહાર છે ખાલી રાજા વેશ્યા ભેખધારી અને વેપારી આ ચાર તો સ્વાર્થના પ્રેમી હોય છે રાજા કામ સર્યું ત્યાં સુધી તમારી જોડે યારી બાકી તલવાર લે વેશ્યા એ એવી ભેખધારી ભેખધારી એને કામ સર્યું જેવું આવી ગયું દોકડા આવ્યા જે સ્વામીને કોણ ઓળખે પછી અને વેપારી એને માલ પૈસા આવી ગયા માલ મળી ગયો છૂટા એને એનું કામ થઈ ગયું ને તમારે જે થવું હોય તે માલ બગડેલો નીકળે તો એ આ દેશમાં જો કે બહુ સારું અહીં તમે વસ્તુ લાવો એનું મહિનાની અંદર તમે પાછું આપો ઇન્ડિયામાં હમણાં કેમેરો લીધો સારામાં સારી કંપનીનો કેમેરો લીધો તો કેમેરો લઈને પાછો હજુ તો આજે લીધો સારી કંપનીનો અને કંઈક એની અંદર ફેરફાર કરવાનો થયો કે આના કરતા આવો કેમેરો લીધો હોય તો સારું કેમેરો આપવા બીજે જ દિવસે ગયા અને કેવડું અમદાવાદ જેવા શહેરમાં સ્ટાન્ડર્ડ મોટી દુકાનમાંથી લીધેલો ને બીજે દિવસ આપવા ગયા કે હવે અમે ના લેવાય બોલો અને આ દેશ પાર્સલમાં આવ્યું હોય અને તમે કહો મને નથી ગમ્યું આ મોકલી દો પાછું શિપિંગ નું લેબલ આપે તમને ઉપરથી શિપિંગ નું લેબલ આપે તો એનો લોકો મિસયુઝ કરે પાછો આ દેશમાં પ્રોબ્લેમ એ અને આપણા દેશની અંદર પગથ થયું આમ ઉતરે ને પતી ગયું જય સ્વામિનારાયણ આ મારી દુકાનનો માલ નથી ઓલા ભાઈ હજુ તો ગાડી નથી બેઠો લઈને શું તારી દુકાનનો માલ નથી આ મારી દુકાનમાં આવું હોય જ નહીં દે તમને એવું છે આપણા દેશમાં તો એસી લોકો બે મહાન દેશ છે આપણો પોતાના મત પોતાનો મતલબ સર્યો એટલે કોઈ કોઈના મને જ આશ્ચર્ય લાગ્યું અમને આપણે જ પ્રસંગ આવો બન્યો તો મને ભગતે રણછોડ બધે ફોન કરીને મને કે આવું થયું મેં કીધું ક્યારે જ દેશ ઊંચો આવ્યા કોઈ નીતિ જેવી કોઈ વસ્તુ જ નહીં અને મંદિરની અંદર લીધેલો કેમેરો કોઈ વ્યક્તિએ પ્રાઇવેટ લીધો હોય કોઈ બદલી નાખી જાય બરાબર મંદિરનો કેમેરો લીધો છે અને એ કેમેરાને બદલવાનો છે તો એ કે હું આને વેચી દઉં અહીં મૂકીને જાઉં તમે ખોટ થોડી ખાવી પડશે તમારે અને હું વેચી દઉં પણ હું પાછો ન લઉં એટલે આ બધા સ્વાર્થના જ મતલબ એ હોય વેપારી હોય આ આપણા દેશમાં ગ્રંથ લખાયો ને એટલે દેશમાં તમે સુખે ભગવાનનું ભજન કરો કોઈ તમારું અપમાન કરશે નહીં જો કોઈ કાંઈ તમને કહે તો મને કેજો કેટલો પાવર ચડી ગયો કેટલો પાવર ચડી ગયો ભગવાનનો પ્રસાદ ખાધો તો અસર કરી પથ્થરો તો પાણીમાં કરીને ઊંડો નિવાસ પ્રીતમ પ્રીતમ જ્યારે કે જ્યારે પ્રીતમ કવિએ લખ્યું જ્યારે એની ઉપર તમે અથોળો મારો તો હું જડે રેહો ક્યાં તો બહાર નીકળ્યો તો એવું છે એમ જે ગમે એટલો પ્રસાદ ખાઈ જાય કાંઈ ફેર પડે નહીં રસોઈ દે તોય ફેર પડે નહીં આ પહેલી રસોઈ મેઘપુરમાં દઈ આવ્યો તો બોલો એની છોકરી લાડકી બાઈ એનું વચનાવતમાં નામ લખાયું પ્રથમના પચીસમાં લાડકી બાઈને સમાધિ થતી એના ત્રણે ત્રણ છોકરાને સમાધિ થઈને ભાવનાવાળા થઈ ગયા અને આને કાંઈ ભેર ના પડ્યો રામાનંદ સ્વામીના આશીર્વાદ દીધેલા પાયો ચાલીને બેઠેલા તોય હવે વાત જ ક્યાં રહી બોલો રામાનંદ સ્વામીને દર્શન કર્યા અને સહજાનંદ સ્વામીને દર્શન કર્યા મહારાજની પાસે બે ગયેલા તોય ના કામ થયું ભાવ ભાવ ફરી જાય ને એટલે કલ્યાણનો આખો રસ્તો ફરી જાય ક્યારેય પણ ગુણાદિતાનંદ સ્વામી કે ભગવાનને સાધુને વિશે ભાવને ફરવા ના દેવો જાળવવા જેવું સૌથી મોટું સાધન ધારના પરના ચાંદ્રાયન જેમ મેં ગઈકાલ કીધું હતું કે નિત્ય નિયમ એનાથી અધિક છે એમ તમામ વ્રત જપ તપ અને શાસ્ત્ર વાંચન કરતા પણ એક વાતની દ્રઢતા બહુ રાખવી ભગવાન અને ભગવાનના ગુરુજી જેવા મોટા સાધુ પંચવર્તમાનના યુક્ત સંતો ભગવાનના આવા ભક્તો એમાં જે ભાવ થયો છે ને એને ફરવા ના દેવો ગમે એવી પરિસ્થિતિ સજે ભાવને નહીં ફરવા દેવાનો કેમ એ જાને હું હશે મને કેમ ખબર પડે પણ ભાવ જો ફરી ગયો તો બધું ફરી ગયું તમે જો જેના ભાવ ફરી ગયા જેનું બધું ફરી ગયું તમે તમારી નજરોએ એ વર્તમાન કાળના દ્રષ્ટાંત જો ભૂતકાળના જો ભવિષ્યમાં જોશો જેનો ભાવ ફરી ગયો હશે એ સજ્જન હશે તો પણ એનું બધું ફરી જશે માટે ભાવને જાળવી રાખવો ભાવને નિત્ય વધારવો નિત્ય વધારવો અમરસિંહ કે તમે ચિંતા ન કરો દરબારે આમ કયું તમે તમારું જો કોઈ નામ લેશે તો મને કહેજો હું એના હું એને માટે પ્રાણ આપી દઈશ દરબારે આમ કહ્યું એટલે વૈરાગીને બળ મળ્યું અને પછી બધા હરિભક્તોને સંતોને ગાળો દેવા લાગ્યા વૈરાગ્યો ભેગા થઈને હવે રાજા એના પક્ષે થઈ ગયો ને ગાળો દેવા લાગ્યા ત્યારે હરિભક્તોએ શ્રીહરી પાસે આવીને બધી વાત કઈ સમજાવી ત્યારે શ્રીહરીએ કહ્યું કોઈ આપણને પોતાને ગાળો દે છતાં તમે કાંઈ બોલશો નહીં પણ તેનાથી તો ઉલટું થયું જ્યારે ગામના બીજા કોઈ લોકો ન હોય ત્યારે વૈરાગી હથિયાર લઈને શ્રીઅરીના આશ્રિતો ડરાવતા આ તો યુગ જ એવો છે ને તમે જો કાંઈ ના કરો તો જેટલા હોય એટલા મારે પોચું દેખી બધા જ આંગળી નાખે પોચું દેખે બધા જ આંગળી નાખે બધા જ બોલે બધા જ મારે ટપલો એવું થાય એટલે કે ફૂફાળો રાખવો એમ પણ મહારાજે ના પાડી ફૂફાળોય નહીં ત્યારે શ્રીયરી એ સંતોને હરિભક્તોને કહ્યું સૌ સાંભળો પોતાને કોઈ ગાળ દે કે મારે તેને સહન કરવું સામે મારવો નહીં જે અમારી આજ્ઞાને માનશે તે અમારો સત્સંગી અને જે નહીં માને એ વચન દ્રોહી ભગવાનને ત્યાં રહેવું હેલું છે હાથે નહીં ઉપાડવાનો માર ખાવાનો સ્વામીનું રહેવા માટે માર ખાવાનો બોલો તાકાત હોય તોય નહીં વાપરવાની ગાળે નહીં દેવાની એ તો ઠીક પણ મારવાનું નહીં સાધુ કે હરિભગત કોઈ નહીં આવો પત્ર લખાવીને સ્ત્રીએ સત્સંગમાં ફેરવ્યો પાછો પત્ર એક જગ્યાએ નહીં ગામો ગામ આ દશા હતી હરિભગતોની શક્તિ પ્રમાણે સ્થિર આસન હૃદયમાં પ્રગટ હરીને ધારીને ધ્યાન ભજન સ્મરણ કરતા રહેવું જે સાંખ્યોગી સંતો છે તેમને આસન અને મટકું જીતવું સંતોને કીધું તમારે આસન જીતવું એટલે એક આસન બેઠા હોય તો તમારે આમ વારે વારે નહીં પલાઠી આમથી આમને આમથી આમને એક આસન બેઠા એટલે સ્થિર થઈને બેસવું સાધુ તો એવા જ હોય ને મટકો જીતવું આંખના મટકાને જીતવા ભગવાનમાં હેત કરવું દેહના સગા કુટુંબીઓનો સંબંધ તો અત્યંત કાચો છે કોઈ પણ સત્સંગીએ સત્સંગને નિમિત્તે કોઈની સાથે વેર કરવું નહીં સત્સંગ માટે પણ કોઈ સત્સંગીએ ક્યારે કોઈની સાથે વેર ના કરવું ગ્રહસ્થો એ સંસારનો વ્યવહાર તો સંસારની રીતે પ્રેમથી કરવો કહેતા સત્સંગ માટે તમારે સંસારી સાથે વેર ના કરવા સંસારીને જ આ બે ચાર તરંગ પહેલા કીધું પાછળ કથા આવશે કેવો વિવેક રાખવો તમારા પત્ની છે તમારા પતિ છે તમારા છોકરાઓ છે સત્સંગ નિમિત્તે એની સાથે વેર ના કરશો સંસારની રીત સંસારનો વ્યવહાર સંસારની રીતે પ્રેમથી કરવો પ્રેમથી કરો તમે લગ્ન કર્યા છે પતિ પત્ની છો એટલે હવે પ્રેમથી જ રહો હવે રોજ હવાર ઉઠીને તમે સત્સંગ નિમિત્તે એની જોડે મોઢું બગાડો હમજી રાખવાનું દયા રાખવાની એને સત્સંગ ઓછો છે મહારાજ એને સત્સંગ આપજો આટલી પ્રાર્થના કરવાની પણ એ જ્યારે કાંઈક આમ તેમ થોડું કદાચ કહી દે કે કાંઈક કે કે હું હું નહીં કરું પૂજા કે હું આમ નહીં કરું ધીરે ધીરે કરશે આપણને કોઈ જગ્યાએ ડિસ્ટર્બન્સ કરે તો પ્રોબ્લેમ આટલો વિવેક રાખો ગ્રહસ સત્સંગી ભક્તોએ ક્યારેય પણ સત્સંગ નિમિત્તે વેર ના કરવું નહીં તો બહુ મોટું દુઃખ આવે એમાંથી ગ્રહસને હૃદયમાં વૈરાગ્ય ઉભજે તો પણ એને પોતાની પત્નીનો ત્યાગ કરવો નહીં એ રીતે સ્ત્રીએ પણ વૈરાગ્યને લીધે પોતાના પતિનો ત્યાગ કરવો નહીં જો પતિ પાપી હોય તો ત્યાગ કરવો લખી દીધું પાછું પાપી હોય તો ત્યાગ કરવો પણ પોતાને વૈરાગ્ય છે એને કરીને ત્યાગ ના કરવો આગ્ન લેવી કારણ કે લાંબુ પછી કે નહીં પણ પાપી જ હોય તો છોડું પણ ઓલા તો કેવા હોય સત્સંગની અંદર ના હોય વર્ષોથી હવે આજે કોઈ દીકરી લગ્ન કરીને સત્સંગી ઘેર આવી હોય ઓલા સત્સંગ ઓલા સત્સંગના ઘરવાળા બધા તું આમ કરે આમ ને આમ ભાઈ તમે જન્મ્યા તે દીના સત્સંગમાં છો તમે દહ વર્ષથી સાધુના યોગમાં હો અને હજુ એને આવે છ દાડા થયા તે તમારી જેવા ક્યાંથી થઈ જાય ક્યાંથી થઈ જાય અને કોઈ સ્ત્રી હોય એ જન્મથી સત્સંગમાં હોય ને પછી એના સાસરે જાય ને આ કોઈ સત્સંગી ના હોય આવી એમ કે છો દીમાં બધાય સત્સંગી થઈ જાય ના થાય ધીરજ રાખવી પડે બે બાજુ ધીરે 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 કરો તો એક દિવસ થઈ જાય આ લોયાધામ પરિવારમાં કેટલા એવા થઈ ગયા છે ધીરે ધીરે કરીને કેટલા બધા થઈ ગયા છે શરૂઆતમાં ના હોય પણ થોડું છોડવું પડે બાંધ છોડ કરવી પડે હમણાં જે હમણાં જે ગરીબ ભગતનો પ્રશ્ન આવ્યો કે એને છોકરાઓ છે છોકરાઓ છે ને પછી કે કે છોકરાઓ હતા તો થોડા સમય પહેલાં છોકરાઓ છે ને હવે પ્રશ્ન એવો કે કઈ મંદિરમાં પ્રોગ્રામ હોય તો એ સમયે એના પપ્પા એટલા સારા છે કે બધાને મંદિર દે પોતે ભલે મંદિર ઓછા આવતા હોય તો કે એક દિવસ એવું કે છે કે આ દિવસે છોકરાઓ લઈને મારે અહીં જવું છે તો અમારે એવું કરવું જોઈએ કે મંદિરે આવવું જોઈએ આવો પ્રશ્ન પૂછાવ્યો મને એટલે મેં કીધું કે ત્રણસો ને પાસઠ દિવસમાં જો ત્રણસો ને સાહીઠ દિવસ એ તમને સાચવે છે ને તો પાંચ દિવસ તમે એને હાંચો મંદિરે ગમે એવો સારો પોગ્રામ હોય તોય તમે ના આવતા ગમે એટલો મોટો પોગ્રામ હોય તોય ના આવતા તમે પાંચ માનજો કેમ સત્સંગમાં તો એમ કીધું છે પક્ષ રાખો તો શું અમે સાધુ છીએ નથી ખબર ખબર છે ને સત્સંગ જ પ્રધાન રાખવો અમે જ વાતો કરીએ છીએ તો શું અમને નથી ખબર ખબર છે ઓલો ગ્રહસ્થ આશ્રમમાં છે એ ખબર છે મત મતાંતર પેલો ત્રણસો ને સાહીઠ દિવસ સુધી એક વ્યક્તિ તમને સત્સંગમાં ક્યાંય ડિસ્ટર્બ નથી કરતો એ ભલે સત્સંગ નથી કરતો પણ એની રીતે મસ્તીમાં છે પણ તમને ક્યાંય ડિસ્ટર્બ નથી કરતો પાંચ દિવસ ખાલી તમને સત્સંગ છોડાવતો નથી એવું નથી કેતો ધર્મ નિયમ છોડી દો એવું એ વ્યક્તિ નથી કેતો તમે આવું ખાઈ લો તમે ડુંગળી લસણ ખાવ ઈંડા ખાવ માંસ ખાવ જ્યાં ત્યાં રખડો દારૂ પીવો એવું કઈ નથી કહેતો એવું કે કે ભાઈ મારા સંબંધી છે મારા ભાઈ છે મારા કાકા છે મારા મામા એને ત્યાં બધાય આપણે સહપરિવાર જવું છે છોડી દો કઈ વાંધો નહીં કોઈ પત્ની છે ત્રણસો દિવસ પુરુષને ભગવાન ભજવા દે છે પાંચ દિવસ કદાચ એમ કે છે કે મારે અહીં જવું છે થોડું ફરવા જવું છે હાલો લઈ જાઓ ભાઈ આજનો યુગ છે એટલા માટે હું કહું છું આજનો યુગ છે અહીં વાત આવી છે એટલા માટે કહું છું કે થોડીક બાંધ છોડ કરતા જે અપર છે એને જે નીચે છે એને તમારે જો ઉપર લાવવા હશે તો તમે ખાલી ખેંચ ખેંચ કરશો ને તો આ તૂટી જશે અને તૂટે ને પછી એટલું દુઃખ આવે કે ના પૂછો વાત એના કરતા થોડી દયા રાખવી ભગવાનને પ્રાર્થના કરવી મા બાપ ચુસ્ત હોય હવે દીકરોણ વહુ એટલા ચુસ્ત ના હોય તો પણ એને દયા રાખવી ધીરે ધીરે વાળવા ધીરે ધીરે થશે કરશે તો એક દિવસ બધું થઈ જાય પણ ઓલું ખેંચામ ખેંચ થાય ને તે બધું ટેન્શન પછી ભગવાનને આવે તો મેં કીધું કે આવી રીતે કરજો તો એનું પ્રશ્નનું સમાધાન થઈ ગયું અને ઉપરથી જેવું એમને કરવું છે ને એવું જ થવાનું છે છે મને ખબર કે મેં કીધું આવી રીતે કરજો પણ એમને જેવું ધાર્યું હશે ને સત્સંગનું કામ એવી જ રીતે એમનું થશે કારણ કે ઓલાને એમ થઈ ગયું કે આ મારી સાથે કોઈ આર્ગ્યુમેન્ટ કરતા નથી જો તૈયાર થઈ ગયા એટલે છેવટે પછી એને જ્યારે હારો મૂળ હોય ત્યારે વાત મૂકો કે આપણે આમ કરીએ તો કઈ વાંધો નથી એ કહી જ દેવાનો છે વ્યક્તિ જેને ત્રણસો સાઠ દિવસ એમ કહી દીધું છે એને પાંચ દિવસ કોઈક હેત પ્રેમ કે કળથી જીતવો બળથી જીતવા મહેનત ના કરવી હા પણ સંપૂર્ણ પાપી હોય આપણને ધર્મ નિયમમાંથી પાડી નાખતો હોય સત્સંગમાંથી પાડી નાખતો હોય તેને છોડવો જ પડે એવી કોઈ પણ સ્ત્રી હોય એને છોડવી જ પડે પરંતુ થોડુંક કંઈક સ્વભાવનું આગુ પાછું હોય તો ગ્રહસ્થ આશ્રમના ભક્તોએ આટલો વિવેક રાખવો વૈરાગ્યના વેગમાં કે સત્સંગના આવેગમાં ક્યારેય પણ તમારા કરી નાખશો તમે અમારી જેમ સાધુ નથી થઈ ગયા તમે ગ્રહસ્થ આશ્રમમાં છો તમારે તમારા છોકરાઓ શું બને છે એની તમને ખબર હોવી જોઈએ રાત્રે તમારે એની સાથે બેસવું જોઈએ દેહના સંબંધી ખોટા એ વચનાબમાં કીધું છે સાચું જ છે એ સમજીને પાછું કરવું જોઈએ જો જો પાછા હું ધૂના લેતા સ્વામી તો સંસારમાં એ જ કરવાનું શીખવાડે છે એમ આ તો વાત છે વિવેકની તમે સંસારમાં છો એટલે તમારે છોકરાઓને પૂછવું જોઈએ છોકરાઓ સાથે બેસવું જોઈએ મા બાપ સાથે બેસવું જોઈએ પતિ પત્ની સાથે બેસવું જોઈએ એકબીજાને સુખ દુઃખનું આગળનું શું પ્લાનિંગ કરવું છે એ પણ તમારે વિચારવું જોઈએ છોકરાઓને કાલે ભણાવવાના છે કોલેજમાં જશે તો કેવી રીતે બધું જ તમારે વિચારવું જોઈએ તમે ગ્રહસ્થાશ્રમ માં ભક્તિમાં ધર્મદેવ વિચારતા હતા કે ઘનશ્યામ મોટો થાય તો શું કરશું રામ પ્રતાપભાઈ નું ક્યાં નક્કી કરશું તો એનાથી મોટા આપણે નથી થઈ ગયા ને એનાથી મોટા તો નથી ને આપણે એ લોકો જો વિચારતા હોય કારણ કે તમે ગ્રહસ્થ આશ્રમમાં ભાઈ તમે અમારા ધર્મ બધા લઈ લો બધેથી આમ બસ વિતરાગી જેવા થઈ જાઓ ના છોકરાને ધ્યાન રાખો ના દીકરીને ધ્યાન રાખો ના પત્નીને ધ્યાન રાખો તો પછી શું કરવા ગ્રહસ્થાશ્રમ તો પછી પહેલેથી સમજવું હતું તો વહેલા નીકળી જવું હતું બરાબર બે બાજુનું થાય આવે તો ધ્યાન રાખવું જ પડે હા જો માં ત્યાગની હોય તો નરનારી એ પરસ્પર ત્યાગ રાખવો બહુ ત્યાગ હોય તો બે પરસ્પર ભેગા રહેવું અને ત્યાગ રાખવો બે બાજુ ની સંમતિથી જો છેવટ સુધી દ્રઢતા ન રહે તો ત્યાગને પ્રગટ કરવો નહીં કોઈને કહેવું નહીં તમે બહુ ત્યાગ રાખતા હતા પ્રગટ ના કરવો માપ નો રાખવો હૃદયમાં વિચાર કર્યા વિના જે કરવામાં આવે તે પાર પડતું નથી આપણા સત્સંગમાં જે સૌનું હિત ઈચ્છે છે એવા સંતો પરમ પવિત્ર ગણાય જેના મનમાં પોતાનો સ્વાર્થ લેશ માત્ર પણ હોતો નથી તેના ઉપદેશને લેવો તે કહે તેમ કરવું તે એવું બતાવે કે જેનાથી ક્લેશ ન થાય સાચા સાધુ એવું બતાવે કે જેનાથી તમને ક્લેશ ના થાય અને તમારો પ્રશ્નોનું સમાધાન થાય એવું અહીં લખે છે તેને જ સાંભળે તેને શાંતિ થાય એવા સાધુ થકી શાંતિ થાય એવા સંતનો વિશ્વાસ કરવો એનાથી મોક્ષનો નાશ થતો નથી દિન પ્રતિદિન તેના સમાગમથી સત્સંગ વધીને ઘણી ઉચ્ચ કક્ષાએ પહોંચે છે જેવો રોગ હોય તેને સમજીને જે વૈદ્ય તેને અનુરૂપ ઔષધ આપે છે તે બધા જ લોકો તે વૈદ્યનું કયું માને પણ રોગ કાંઈ હોય અને ઔષધ તેથી વિપરીત કાંઈક જુદું જ હોય રોગ કાંઈ દવા કાંઈક બીજી આપી દે તો તેને કોઈ ઠેકાને લોકો માનતા નથી સમજ્યા વિના વિપરીત ઔષધ આપનારા વૈદ્યને તો ગામો ગામ ઉપાધિ થાય છે અને ઠામે ઠામ મારો મારો લોકો બોલે છે વિરુદ્ધ ઉપચારથી તો રોગ અસાધ્ય કક્ષાએ પહોંચીને ઘણો જ વધી જાય છે પછી કોઈને સત્ય ઉપચાર કે બાબતમાં ક્યાંય વિશ્વાસ રહેતો નથી શ્રીહરીએ આવી બાબતના વિવેકનો પત્ર તરત લખાવ્યો આમ શ્રીહરી સત્સંગનો હિત જ કરે છે દેશ દેશ અને ગામે ગામ હરિભક્તોએ નિત્ય આ પત્ર વાંચવો એ પ્રમાણે સૌએ વર્તવું જે આ પ્રમાણે વર્તશે તે અમારો મિત્ર છે મહારાજના શબ્દ તો જો આને પત્ર કહેવાય જે આ પ્રમાણે વર્તે મહારાજ કે અમારો મિત્ર છે બધા સત્સંગોએ અમારું અંગ માન્યું છે માટે કોઈએ અમારા વચનને લોપવું નહીં તે વચનને લોપશે તેને અવશ્ય દુઃખ આવશે હું તો તાળી પાડીને કહું છું તે મરીને જમપુરીમાં જાશે તે સત્સંગનો દ્રોહી કહેવાશે અથવા તે ભૂત પ્રેત કે રાક્ષસના દેહને પામશે આટલા આશીર્વાદે સહિત શ્રીજી મહારાજનો પત્ર અહીં પૂર્ણ થાય છે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવીર છે શ્રી હરિચંદ્ર સાગરના તૃતીય પૂરમાં શ્રીહરિનું મેઘપુર આગમન સંજોગોને જોઈને એક વિવેક પત્ર સૌને લખ્યો એ નામે ત્રીસમો તરંગ સમાપ્ત થયો શ્રીજી મહારાજ પોતાના ભક્તોની કેવી ચિંતા રાખીને આવો પત્ર લખાવતા મહારાજને કેટલી ચિંતા છે કે મિત્ર તરીકે પણ હિતની વાત પણ મહારાજ આવી રીતે લખીને મોકલતા આવા પરમ દયાળુ મહારાજ एमना चरित्रमा त्रिसमो तरङ अहिले श्री गणेश